અમરેલીના લાઠી બાબરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિરજીત ઠુમ્મરે ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરી સરકારને આડે હાથ લીધી હતી. વિરજીત ઠુમ્મરે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ લાખો રૂપિયાના દારૂ પકડાય છે અને દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આ દારૂ પકડાય ત્યાં સ્થાનિક પોલીસ અને ગૃહ વિભાગના અધિકારીની જવાબદારી ફિક્સ કરવાની માંગણી ધારાસભ્ય વિરજીત ઠુમ્મરે કરી હતી. સરકારને વિનંતી કરું છું અને આનો અમલ જેટલો બને એટલો તાત્કાલિક કડક અમલ કરવા. પછી માન્ય આપણા યુવાનોને આ માંથી બાકાત રાખવા માટે માન્ય છે. મારે તો હાઉસને વિનંતી કરવી છે, મારે ગૃહને વિનંતી કરવી છે, આપણા માધ્યમથી માન્ય અધ્યક્ષને વિનંતી કરવી છે કે તમાકુ વેચવા ઉપર પ્રતિબંધ લાવવામાં આવે. ઈ સિગરેટ ઉપર જે પ્રતિબંધ લાવવામાં આવ્યો તેમ કોઈ પણ પાનનો ગલો ચલાવતો હોય તો એને મૂકવામાં આવે. જેમ બે બાળકો હોય અને બે બાળકો પછી કોઈને પ્રતિબંધ આવ્યો છે એમ મારો વેચનારો ગુટકા વેચનારો વ્યક્તિ ભવિષ્યની કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં લડી શકે તેવો ઉમેરો નાખવો. મોટાભાગના એ લોકો ગલામાં બેસીને એમનું મોટું ગ્રુપ ઉભું કરે છે અને ચૂંટાઈ પણ જાય છે. અમરેલી જિલ્લો દારૂનો મોટો હબ બન્યો છે. રોજ દારૂ પકડાઈ રહ્યો છે. બાબરામાં છેલ્લા બે મહિનામાં 4 વખત દારૂ પકડાયો. પરમ દિવસે પણ બગસરામાં અને ધારીમાં દારૂ ભારે મોટો પકડાયો ત્યારે દારૂનો અમરેલી જિલ્લો હબ થયો છે. બહુ દુઃખ વ્યક્ત કરું છું. વિધાનસભામાં પણ આ અંગે રજૂઆતો કરી છતાં પણ પેટના પાણી સરકારનું હોતું નથી એને અંગે ખેદ વ્યક્ત કરું છું.